ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ઉપલેટા શહેરના સ્મશાનમાં લાગી ફરી આગ. શહેરના સ્મશાન ખાતે 3 દિવસ પહેલા ડીજે સંચાલિત ઇલેક્ટ્રિક ભઠ્ઠી સળગી ઉઠી હતી, જ્યારે આજરોજ દાતાશ્રીઓ તરફથી આપવામાં આવેલ લાકડાઓના ઢગલામાં લાગી અચાનક આગ. લાકડાની ભઠ્ઠી પર નૃત્ય બળી રહ્યા હતા એ દરમિયાન ભારે પવનને લઈને આગના તણખા ઉઠતા મેદાનમાં પડેલ લાકડાઓના ઢગલામાં લાગી આગ. તાત્કાલિક પાલિકાના 2 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. 2 ટ્રેક્ટર જેટલા લાકડાઓ બળીને રાખ થઈ ગયા. એક તરફ લાકડાની ખૂબ જ જરૂરિયાત હોય એ દરમિયાન લાકડા સળગી ઉઠતા તંત્રે ધંધે લાગ્યું. જેસીબીથી બચેલા લાકડાઓ દૂર રાખવામાં આવ્યા. સ્મશાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. લાકડાથી જે દેન દેવામાં આવે છે એવી 3 ભઠ્ઠી છે, પણ આજ રોજ ગિરનારી પવન આવવાથી અને અતિશય પવન આવવાને કારણે જે અમારા બીજા લાકડા પડ્યા હતા મેદાનમાં આજુબાજુ એમાં આગ લાગતા 2 ટ્રેક્ટર જેવા લાકડા, એકાદો ગાડી બાયોકોલમાં આગ લાગી, પણ નગરપાલિકાના 2 ફાયર ઝડપથી આવી જતા 2 ટ્રેક્ટર અને બાયોકોલ જે વર્ગ્યું બાકીના બધા લાકડા બચાવી લીધા છે. ખાસ તો એ કહેવાનું છે કે નગરપાલિકાની સૂચના અને અમારી એક અપીલને કારણે જે લાકડા સ્મશાનની અંદર જે દાન તરીકે આવ્યા છે, ખૂબ આવ્યા છે, આખું એક મેદાન ભરાઈ ગયું છે, પણ હવે અમારી એક અપીલ છે કે હવે અમે જે અમારી સૂચના અમને ફોન કરી અને લાકડા લઈ આવવા, અને જે લાકડા અમે પહોંચાડ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માની છે. બહુ મોટી નુકસાની નથી થઈ, ફાયર આવી ગયું એને કારણે લાકડા બચી ગયા છે, પણ અતિશય પવન અને વાવાઝોડા જેવું આવવાને કારણે જે અગ્નિ સંસ્કાર આપવામાં આવતા હતા એમાંથી એકદમ દેખાડા ઉગી અને લાકડા જે પડ્યા હતા ત્યાં પહોંચી ગયા, અને કારણે થોડીક નુકસાની થઈ છે પણ જાજી નુકસાની નથી. એ કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.